તો હવે જ્યારે પણ ગળિયું ખાવાનું મન થાય અથવા તો કોઈ મહેમાનો આવે ત્યારે તમે આ પેંડા બનાવી શકો છો ચાલો બનાવીએ દૂધ પેંડા રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે સૌથી પહેલાં દૂધ પેંડા બનાવવા માટે મેં અહીંયા એક હેવી બોટમવાળી કઢાઈ લીધી છે તમે જાડા તળિયાવાળી નોનસ્ટિક કઢાઈ લેશો તો દૂધ તળિયે બિલકુલ નહીં ચોંટે અને તમારા પેંડા એકદમ સરસ તૈયાર થશે તો આપણે કઢાઈમાં એક લિટર ફૂલ ક્રીમ દૂધ ઉમેરીશું અહીંયા તમે મલાઈ કાઢ્યા વગરનું દૂધ લેશો તો પેંડા એકદમ સરસ બનશે અને જલ્દી પણ બની જશે તો અહીંયા આપણે દૂધને કડાઈમાં ઉમેરી દીધું છે હવે મીડિયમ ગેસ પર આપણે દૂધને ગરમ થવા દેસુ તો પહેલા આપણે દૂધમાં એક ઉફાનો આવે ત્યાં સુધી હાઈ મીડિયમ ફ્લેમ પર દૂધને ગરમ કરી લેશું તો હવે અહીંયા લગભગ ચારથી પાંચ મિનિટ જેટલો સમય થયો છે તમે જોઈ શકો છો દૂધમાં એકદમ સરસ એક ઉફાણો આવી ગયો છે હવે આ રીતે ઉફાણો આવે એટલે દૂધ પર જે મલાઈ બને એને આપણે દૂધ સાથે મિક્સ કરતા જવાની અહીંયા આપણે બધું દૂધ બાળી અને માવો તૈયાર કરવાનો છે તો આ દૂધને બળતા અથવા આમાંથી માવો તૈયાર થતાં ત્રીસ મિનિટ જેટલો સમય લાગે છે અંદાજથી તો હવે આ દૂધને આ રીતે તમારે થોડી થોડી વારે ચલાવતા રહેવાનું સાઈડ પર જે મલાઈ બને એને આ રીતે સ્ક્રેપ કરી દૂધ સાથે મિક્સ કરતા જવાની તો અહીંયા તમે લગભગ જોઈ શકો છો પંદર એક મિનિટ પછી દૂધ આપણું લગભગ અડધું થઈ ગયું છે મલાઈને મિક્સ કરતા જશો એટલે દૂધ જલ્દીથી ઘાટું થઈ જશે અને માવો પણ ફટાફટ તૈયાર થશે અહીં આપણે થાબડી પેંડા નથી બનાવવાના એટલે તમે મીડિયમ ગેસ પર દૂધને ગરમ કરવા મૂકી અને તમારું બીજું ઘરનું કામ પણ કરી શકો છો તો હવે અહીંયા લગભગ તમે જોઈ શકો છો ત્રીસથી પાંત્રીસ મિનિટ જેટલો સમય થયો છે દૂધ આ રીતે એકદમ ઘાટું થઈ ગયું છે અને એકદમ સરસ આપણો માવો તૈયાર થવાની તૈયારી છે તો આ રીતે જ્યારે એકદમ સરસ દૂધ ઘાટું થાય પછી આપણે આમાં ખાંડ ઉમેરવાની છે અહીંયા અત્યારે દૂધમાં હું ચાર ટેબલ સ્પૂન જેટલી જ ખાંડ ઉમેરું છું કેમ કે દૂધની પોતાની પણ એક મીઠાશ હોય છે તો અહીંયા તમે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો મેં ચાર ટેબલ સ્પૂન જેટલી ખાંડ લીધી છે જ્યારે તમને એવું લાગે કે લગભગ દૂધ બળવા આવ્યું છે ત્યારે તમારે ખાંડ ઉમેરવાની ખાંડ ઉમેરશો એટલે ફરીથી આ જે માવો આપણો બને છે એ થોડો પાતળો થશે પણ થોડી જ વારમાં એકદમ સરસ ઠીક થઈ જશે તો આ રીતે ખાંડ ઉમેરી તમારે ચલાવતા રહેવાનું અને હવે અહીંયા લગભગ તમે જોઈ શકો છો પાંચેક મિનિટમાં ખાંડ બધી સરસ મેલ્ટ થઈ ગઈ છે અને એકદમ સરસ આપણો માવો તૈયાર થઈ ગયો છે આ રીતે તમે માવાને કઢાઈમાં કરો તો તમે જોઈ શકો છો કડાઈમાં બિલકુલ માવો ચોંટતો નથી અને સાઈડ પરથી થોડું થોડું ઘી પણ અલગ થવા માંડ્યું છે તો આ સ્ટેજ પર ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ માવાને આપણે ઠંડો થવા દઈશું તો લગભગ થી પંદર મિનિટમાં આપણો જે માવો છે એ રૂમ ટેમ્પરેચર પર આવી ગયો છે તો હવે આપણે આમાંથી આ રીતે મીડિયમ સાઇઝના પેંડા બનાવી લેશું તો થોડું આ રીતે સ્ટફિંગ હાથમાં લઈ આ રીતે બોલ શેપ આપી હળવા હાથે પ્રેસ કરી અને આ રીતે પેંડો બનાવી લેશું હું અહીંયા ડિઝાઇન માટે ખાલી આ રીતે થમથી જ ડિઝાઇન બનાવું છું અંગૂઠાની મદદથી જ ડિઝાઇન બનાવું છું અહીંયા તમે પેંડામાં કોઈ પણ ડિઝાઇન કરી શકો છો તો આ રીતે આપણે બાકીના બધા પેંડાને વાળી લેશું તો તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા પેંડા બન્યા છે માવો પણ એકદમ સરસ પરફેક્ટ તૈયાર થયો છે આ પેંડા ટેસ્ટમાં એટલા સરસ લાગે છે કે તમે એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે અહીંયા તમે જોઈ શકો છો મેં સારી રીતે બધા પેંડાને બનાવી લીધા છે અને આટલી ક્વોન્ટિટીથી એક લીટર દૂધથી એપ્રોક્સ બારથી પંદર નંગ જેટલા પેંડા તૈયાર થાય છે અહીંયા આપણા આ દૂધ પેંડા બિલકુલ તૈયાર છે હવે હું તમને આ પેંડાનું ટેક્સચર બતાવું તો તમે જોઈ શકો છો કેટલા સરસ દાણેદાર આપણા પેંડા તૈયાર થયા છે થોડી જ વારમાં આ પેન્ડો એકદમ સરસ એને બહાર જેવા જ તૈયાર થઈ જશે અત્યારે એકદમ ફ્રેશ છે તો આ રીતે સોફ્ટ છે પણ થોડી જ વારમાં આની કન્સિસ્ટન્સી બિલકુલ બજાર જેવી થઈ જશે તમે જોઈ શકો છો કેટલા સરસ મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા આપણા પેંડા બન્યા છે તો તમે જો ક્યારેય આ રીતે દૂધ પેંડા ના બનાવ્યા હોય તો આ રેસિપીને જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને આ સિવાયની દરેક ગુજરાતી મીઠાઈની રેસિપી જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સને જરૂર ચેક કરજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ